આજે તારીખ 8/8/2005, દિવસ ત્રીજો, કેસેટ નંબર 3, સુરત મિત્ર મંડળ દ્વારા આયોજિત સ્વાધ્યાય પ્રવચન માળામાં વક્તા સ્વામી શ્રી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલ પ્રવચન. સ્થળ: આનંદધારા આશ્રમ, મોટા વરાસા ગામ, સુરત. ભદ્રમ કર્ણે શૃણુયા દેવા, ભદ્રમ પશ્યે માક્ષભિર્યજત્રા, સ્થિરૈરંગૈસ્તુષ્ટુવા ગું સસ્તનુભિર્વ્યશેમદેવહિતં યદાયુઃ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવા, સ્વસ્તિના પૂખા વિશ્વવેદા, સ્વસ્તિનસ્તા રક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. ઓમ સહનાવવતુ, સહનૌ ભુનક્તુ, સહવીર્યં કરવા વહૈ તેજસ્વિના વધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સજ્જનો અને બહેનો, આજે જે કંઈ કહેવું છે એ કહેતા પહેલા એક કથા સંભળાવવાની છે, ને કથાના માધ્યમથી જે કહેવાની વસ્તુ છે એ કહેવાની છે. એક બહુ મોટો રાજા છે અને એને વૃદ્ધાવસ્થા સુધી સંતાન નથી. એક મુદ્દો યાદ રાખજો, વૃદ્ધાવસ્થાના બે મોટા દુઃખો, એક તો
તો ઘણો વારસો હોય ને વારસદાર ના હોય, અને હોય તો કુપાત્ર હોય, આ બીજું દુઃખ. જેની પાસે કંઈ જ વારસો નથી એને બહુ મોટું દુઃખ નથી. ફૂટપાથ ઉપર મરી ગયો, મરી ગયો, નગરપાલિકા વાળા આવીને લઈ જાય, એની જે વિધિ કરવી હોય કરે. પણ જેની પાસે બહુ મોટો વારસો છે અને વારસદાર જ નથી, એ માણસની વૃદ્ધાવસ્થા શાંતિથી ના વીતી શકે. ભગવાને જે આ સંતતિ બનાવી છે ને એ કલ્યાણકારી છે. તમે બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢીના દર્શન કરો, તમારા હૃદયમાં એક બહુ મોટો સંતોષ ને શાંતિ હોય. છોકરાના છોકરા, એના છોકરા રમતા હોય, એને જોઈ જોઈને તમને એક શાંતિ થાય. પણ તમારી પાસે બહુ મોટો વારસો છે, ઘરમાં ચકલું નથી, કોઈ કોઈ વારસદાર જ નથી. અને એક બીજો મુદ્દો યાદ રાખજો, જેની પાસે બહુ મોટી મિલકત હોય અને વારસદાર ના હોય, એના ત્યાં ખટપટો થવાની થવાની ને થવાની જ. એ વારસો લેવા માટે કેટલાય લોકો ઊંચા નીચા થયા કરતા હશે, કેટલાક તો રાહ જોઈને બેઠા હોય ક્યારે બાપાની આંખ મીચી જાય. હવે બાપાની આંખ મીચી જાય એના પહેલા એની મીચી જાય, કઈ કહેવાય નહીં. પણ આ ખટપટો રહેવાની જ. અને જ્યાં તમે ખટપટોમાં જીવન જીવતા હો ત્યાં કદી શાંતિ ના હોય. લાખ પ્રયત્ન કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, ફલાણું કરો, કદી શાંતિ ના હોય. ખટપટો એટલે શું તમે જાણો છો? ખેડૂતોને ખબર પડશે, એક ઝાડ ઉપર લાલ રંગની મોટી મોટી કીડીઓ હોય, જમેલો કે એને, આવડી મોટી મોટી હોય લાલ રંગની, એક ચટકો ભરે ને તો વીંછી જેવો ડંખ લાગે. હવે જેની પથારીમાં સેંકડો જમેલો હોય અને પછી એને કહીએ કે ભાઈ શાંતિથી સુઈ જાઓ, તો એને કદી ઊંઘ આવે ખરી? એને કદી ઊંઘ ના આવે. અને એટલે શંકરાચાર્યને લખવું પડ્યું, વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન પારે બ્રહ્મણી કોપીન મગ્ન, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. પણ ગોવિંદ ભજવા કેવી રીતે? ગોવિંદ ત્યારે ભજાય જ્યારે મન સરખું હોય ત્યારે. એટલે રાજા છે ને, રાજાને બહુ ચિંતા રહ્યા કરે, બહુ, આટલો મોટો વારસો, આટલું મોટું સામ્રાજ્ય, અને હું કાલે મારી આંખ મીચી જશે તો આ બધાનું થશે શું? એક બીજો મુદ્દો યાદ રાખજો, ચિંતા પણ જરૂરી છે. અમે બધાને કહીએ ને ચિંતા ના કરો, ચિંતા ના કરો, ચિંતા ના કરો. ચિંતા ભગવાને બનાવી છે અને એ પણ કલ્યાણકારી છે. 7:30 વાગે કાર્યક્રમ અહીં શરૂ થાય છે, તમારી જવાબદારી છે ને, માઇક ચાલતું નથી, રાત્રે માઇક બગડી ગયું છે માનો, તો તમને ચિંતા થવી જ જોઈએ. એ ચિંતા થાય તો આ કંઈક આગળ પુરુષાર્થ થાય. હવે ચિંતા જ ના થાય, ચાલે તોય વાહ વાહ, અને ના ચાલે તોય, તો આ જવાબદારીનું શું, આ કર્તવ્યનું શું? પછી તમને ચિંતા થવી જ જોઈએ, એ ચિંતામાંથી સાધના ઊભી થાય. તમારો પતિ છે એ સાંજે 6 વાગે આવી જાય છે ફેક્ટરીમાંથી, ને આજે 7 વાગ્યા, 8 વાગ્યા, હજુ આવ્યો નથી, કઈ ફોન નથી આવ્યો, તો તમને ચિંતા થવી જ જોઈએ. અને ચિંતા થશે તો બધે ફોન કરશે, જુઓ ને જરા તપાસ કરો ને, તમારા ભાઈનું શું થયું, તમારા ભાઈનું શું થયું. એ ચિંતામાંથી પુરુષાર્થ પ્રગટ થશે. હવે આપણે સમજીએ કે કઈ ચિંતા કરવી, હવે હોઈ જાઓ ખાઈ પીને, આવે તોય વાહ વાહ, અને ના આવે તોય, તો તમને ઊંઘ આવે જ નહીં. આ તો ભગવાને મૂકેલી વસ્તુ છે. હા, ચિંતા કઈ ના કરવી, જે વગર જરૂરી છે, જે બિન જરૂરી છે. કાજી ક્યું દુબલે તો સારે શહેર કી ચિંતા. હવે એ ચિંતા નહીં કરવાની, વગર જોતી તમે ચિંતા ના કરો. પણ જે જરૂરી છે, જે આવશ્યક છે, એ ચિંતા તો થવી જ જોઈએ. એટલે એને રાત દિવસ ચિંતા થયા કરે, બળ 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 બળ. એક બીજો મુદ્દો યાદ રાખજો, માણસ છે ને એની 2 ઈચ્છાઓ તો રહેતી હોય છે. એક તો મારી સ્મશાનમાં ઘણા લોકો આવે,
અને એક છે મારા પાછળ મારું નામ રહે. પરદેશમાં તો એક વ્યવસ્થા, અને અમારે કાશીમાં વ્યવસ્થા, હું કાશીમાં રહેતો ને, તો કાશીમાં 25-25 માઇલ થી મળદા આવે મણિકર્ણિકા ઘાટ ઉપર બાળવા માટે. 25-25 બે જણા લાવે, રિક્ષા ઉપર લઈ આવે પાછળ બાંધીને, અને કાશીમાં તૈયાર ડાઘવો મળે ભાડાના, 25-50, 100, 200 તમારી જેટલી શક્તિ હોય એટલા ડાઘવો તમને તૈયાર મળે. એની એક આખી કંપની જ છે. તમે ઓર્ડર કરો કે મારે 25 ડાઘવો જોઈએ, એટલે 25,000 થઈ જાય. અને રિધમ સાથે રામ નામ સત્ય હે રામ, કારણ કે રોજનો ધંધો એમનો, તો એમને કઈ શીખવાડવું ના પડે. એટલી સુંદર યાત્રા કાઢે ને. પરદેશમાં આવું છે, માણસ મરતા વ્હીલ કરે કે મને આવી ગાડીમાં લઈ જજો, આમ કરજો, આવો શૂટ પહેરાવજો. મારે સ્વીડન જવાનું થયેલું, ત્યાં એક ટપુભાઈ ઓળખીતા, એમના ત્યાં ઉતરવાનું થયેલું. તમે કહો હવે તમે વૃદ્ધ થયા, તમે કામ શું કરો, ધંધો શું કરો છો? મને કે મળદા શણગારવાનો. એટલે જીવતા માણસનો શણગાર હોય, મળદાને શણગારવાના હોય? મને કે હા, અહીંયા તો માણસ મરે તો એના વ્હીલમાં લખી જાય કે મને આવો પાવડર લગાવજો, આવી લાલી લગાવજો, આવું ફલાણું લગાવજો, એ બધું એના વ્હીલમાં લખ્યું હોય. આવો શૂટ પહેરાવજો, આવી ટાઈ બાંધજો, એ બધું મને કરતા આવડે છે એમ કે, અને પૈસા હારા મળે છે એમ કે. માણસની એક ઈચ્છા હોય છે. અને તમારે જો કોઈ બોધપાઠ લેવો હોય તો કૃષ્ણની પાસેથી લેજો. જિંદગીના કોઈ વિભાગનો બોધપાઠ જોઈતો હોય તો કૃષ્ણની પાસેથી લેજો. તમને ખબર હશે કે કૃષ્ણ ક્યાં ઉત્સર્ગ ક્યાં કર્યો, એમનો દેવ ક્યાં થયા, પ્રાચી પી પડે. અને એક જ માણસ પાસે હતો, માત્ર એક જ, બીજું કોઈ ના મળે. દ્વારકાના બધા યાદવો સગા વાલા બધા દુશ્મન થઈ ગયા, છેલ્લી ઘડીએ દુશ્મન બધા થઈ ગયા. અને આ ઉદ્ધવ અને કૃષ્ણ બે જ ખાલી પ્રાચી પીપળા સુધી ગયા. અને એ વખતે એમણે ઉદ્ધવને જે જ્ઞાન આપ્યું છે, અદભુત જ્ઞાન આપ્યું છે. કેટલાક માણસો એવા હોય છે કે જિંદગી ભર સાથ નથી છોડતા હોતા, કેટલાક લોકો વચ્ચેથી છોડી દે, ચડતી થાય ને એટલે જોઈન્ટ થઈ જાય, અને પડતી થાય એટલે ખસી જાય. રાજકારણના જેવું જ છે, રાજકારણમાં જે પક્ષ જીતે એવો હોય ને એમાં બધા પેસી જાય, અને જુએ કે આ પક્ષ હવે હારે એવો છે એટલે એમાંથી લોકો ખસી જાય. જિંદગીમાં પણ એવું જ છે. પણ કેટલાક લોકો એવા હોય છે કે તમારી ચડતી આવે કે પડતી આવે, તમારો સાથ ના છોડે, ના છોડે તે ના જ છોડે. એટલે તુલસીદાસજીને લખવું પડ્યું, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપતકાલ પરીખી અહીં ચારી. બહુ સુંદર ચોપાઈ, બહુ સુંદર છે. આ એનું સ્ટેટમેન્ટ છે, આ કથા નથી, આ સ્ટેટમેન્ટ છે. આપત્તિ કાળમાં ચારેની કસર, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપતકાલ પરીખી અહીં ચારી. આપત્તિ ના હોય તો કસોટી થાય જ નહીં. એક બીજી વાત યાદ રાખજો, સોનાની કસોટી કદી પણ સોના દ્વારા ના થાય, કાળા પથ્થર દ્વારા જ થાય. કોઈ સોની હોય પૂછી જોજો, સોનાની કસોટી છે ને સોનાના દ્વારા ના થાય. પેલો કાળો પથ્થર આવે એના ઉપર આમ આમ ઘસે, એ કાળો પથ્થર છે ને એ આપત્તિ છે, એ દુર્જન છે, એ વિપત્તિ છે, એના દ્વારા સોનાની કસોટી કેરેટ નીકળે. એટલે વૃદ્ધાવસ્થા છે એની આ એક ચિંતા હોય છે. માણસની ઈચ્છા હોય કે હા હા હું મરું ને મારા પાછળ આખું સુરત ઉમટી પડે, જય જય કાર કરે. એટલે ઘણા લોકો તમે જોજો પાછળ પૈસા ઉછાળતા હોય છે, કારણ કે ખરું ખોટું ટોળું તો ભેગું થાય. જેમ રાજકારણની ઘણી સભાઓમાં છે ને વિદ્યાર્થીઓને લાઈન બેસાડી દે, અથવા કાર્યકર્તાઓને લાઈન બેસાડી, ખુરશીઓ ખાલી છે, ખુરશીઓને ભરવી કેવી રીતે? એટલે ગમે ત્યાંથી લાઈન લોકો ભાડાના ગમે તેમ લાઈન બેસાડી દે. એમ ઘણા લોકો
સ્મશાન યાત્રામાં પાછળ પૈસા ઉછાળતા હોય છે કે લોકોના ટોળા ભેગા થાય એટલા માટે. અને એક બીજી ઈચ્છા હોય છે કે મારું નામ રહે, કોઈ જગ્યાએ મારું નામ હોય. આ હોલ કોણે બંધાયો, આ ફલાણું કોણે કર્યું, આ બે ઈચ્છાઓ હોય છે. પણ રાજાને તો સંતાન નથી, અને નથી એની એક તરસ લાગતી હોય છે. આ વાત સમજો તમે. અને નથી ને પાણી નથી, પાણી નથી, પાણી નથી, હવે તરસ લાગવાની. અનાજ નથી, અનાજ નથી, અનાજ નથી, હવે ભૂખ લાગવાની. અને પાણીનો સ્વાદ તરસમાં છે, અને અનાજનો સ્વાદ ભૂખમાં છે. તમને ભૂખ જ ના લાગી હોય અને 32 પકવાન કોઈ પીરસે તો એ ઉલટી થાય, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. એવી રીતે તમને તરસ લાગે, જિંદગીની પણ તરસ લાગે. મારે સંતાન નથી, સંતાન નથી, સંતાન નથી, સંતાન નથી. અને એ તરસ વધતી 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 એટલી બધી વધી જાય કે તમે પેપરમાં વાંચજો, ઘણી વાર કેટલાક લોકો સંતાન ન હોવાના કારણે આત્મહત્યા કરી બેસતા હોય છે. આ જીવન જીવાશે નહીં, હવે જીવી નહીં શકાય, એટલી હદે એમને દુઃખ થાય કે આત્મહત્યા કરી બેસે. રાજાની પણ આવી સ્થિતિ છે. પણ છેક પાછલી જિંદગીમાં ભગવાને પારણું બંધાવી દીધું. તરસાવી તરસાવીને જે મળે ને એનું અદભુત સુખ હોય, અને વગર તરસાવે કંઈ મળે તો એનું બહુ એટલું બધું સુખ હોય. તમને બહુ તરસાવ્યા, બહુ દેરીએ દેરીએ દીવા કર્યા, દેરીએ દેરીએ, અને પછી ખોળો ભરાયો ને પછી સંતાન થયું. તમે કલ્પના કરો એના સુખનો કોઈ પાર ન હોય. પણ જ્યોતિષીએ કહ્યું કે ભાઈ જો આ છોકરો છે ને, તને કહી દઉં છું, કાં તો એ સમ્રાટ થશે ને કાં તો પછી એ સંન્યાસી સમ્રાટ થશે. હવે રાજા થાય સમ્રાટ થાય તો બધાને ગમે, પણ કોઈ સાધુ થઈ જાય એવું કોઈને ગમે ખરું? ઘણા વર્ષો પહેલા હું ઉત્તર ગુજરાતમાં રહેતો, ફરતો ગામડે ગામડે, પછી બપોરે જમવા જઈએ, ઉનાળાનો દિવસ 12:30 વાગેલા, અને લાલ લાય ધમ ધરતી થઈ ગયેલી, જમીને નીકળ્યો ને બધું ટોળું ઉભેલું પગે લાગવા માટે. એમાં એક પંચાલ ડોશી અને એના છોકરાનું આવડું છોકરું લઈને તેડીનું ઉભેલી દોડતી આવીને છોકરું મારા પાસે પગમાં મૂકી દીધું, અને નીચે ધરતી તપી રહી છે, રેતી તપી રહી છે. અરે અરે અરે, મેં કહું માજી લઈ લો લઈ લો, આ છોકરાને લઈ લો. ના 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 ના, કે હારામાં હારો આશીર્વાદ આપો પછી જ લઈશ. મેં કહું લઈ લો, હવે એ લે નહીં એટલે પછી મને કઈ સૂઝ્યું નહીં. મેં કહું જા બેટા મારા જેવો થજે, ફાટ દઈને લઈ લીધો, ફાટ દઈને લઈ લીધો. હા 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 હા, હારું હારું. એને શું કે મહારાજ હમણાં કહે છે કે ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ. એ ઈચ્છે છે કે મારો છોકરો મિલ માલિક થાય, પણ બાવો થાય એવું કોઈ ઈચ્છે છે? ફટ દઈને ખેંચી લીધો, મારો આશીર્વાદ એના માથા સુધી પહોંચે એના પહેલા તો એને પારકા છોકરાને લોકો બાવા બનાવે, પોતાના છોકરાને બનાવે. બીજાને કહે હા બેટા 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખ્યો તે તો, પણ તમે કરો ને ત્યારે. એટલે રાજાએ જોયું કે ગમે એમ કરીને પણ આને વૈરાગ્ય થાય એવું કોઈ નિશાન કરવાનું નહીં, કોઈ પ્રયત્ન એવો કરવાનો નહીં. ઉંમર થતાની સાથે જ એને બહુ રૂપવાન કન્યા સાથે પરણાવી દીધો, એનું મન એમાં લાગી જાય. યાદ રાખજો, માણસના બે મોટા ગુરુ છે, પુરુષો સ્વીકાર કરે કે ના કરે. એક પહેલો ગુરુ છે ને એ પત્ની છે, અને બીજો ગુરુ છે એના સંતાન છે. બગડેલામાં બગડેલો માણસ પણ પત્ની આવ્યા પછી જો સુધરી ગયો તો સુધરી ગયો. એને જવાબદારી આવી, એક બહુ મોટી જવાબદારી આવી, અને પછી બાપ બને એની એક બીજી જવાબદારી આવી, અને બે મળ્યા છતાંય ના સુધર્યો, હવે ઉપરથી બ્રહ્મા આવે તો એને નહીં સુધારી શકે. ગમે એટલી કંઠીઓ પહેરાવો, ગમે એટલા ટીલા કરાવો, ગમે તો ગમે એમ તીર્થમાં ફેરવો, ગમે ત્યાં, પછી નહીં સુધરે. એટલે એને પરણાવી દીધો, પરણાવી તો દીધો, પણ એક
ખાસ વાત તમને મારે કહેવાની છે. દાંપત્ય છે ને, દાંપત્ય એ જામે ત્યારે જ સુખ આપે. દાંપત્યને જમાવવું અઘરામાં અઘરું કામ છે. દૂધ છે એમાં તમે મેળવણ નાખો અને જામે એટલે દહીં થાય. કેટલાક લોકોને એટલું સરસ જમાવતા આવડે ને કે ચોસલા પાડો એવું દહીં થાય. પણ દૂધમાં મોરવણ નાખ્યું પણ દૂધ જામ્યું જ નહીં. હવે દૂધ નથી દૂધ કે નથી દહીં. ના તો એનો દૂધપાક થાય કે ના તો એનો શિખંડ થાય, કશું ના થાય. એમ બે માણસના પતિ પત્ની તરીકે લગ્ન થઈ જાય. લગ્ન તો થઈ ગયા પણ દાંપત્ય જામતું નથી. અને દાંપત્ય નથી જામતું તો દાંપત્યનું જે સુખ કહેવાય ને, એ સુખ એને નહીં મળી શકે. ફરક કેટલો છે કે ડાયા હોય તો બહાર ખબર ના પડવા દે, અને ડાયા ના હોય તો આખા મહોલ્લામાં હો 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 થતું હોય. પણ ડાયા માણસનું આ જ છે. બીજો મુદ્દો યાદ રાખજો, માત્ર પ્રેમના કારણે દાંપત્ય જામતું નથી. આ બહુ મોટી ભૂલ છે. અને જો જામતું હોત તો પ્રેમ લગ્ન કરનારા કદી દુખી ના થયા હોત. તમારે અનુભવ કરવો હોય તો કરજો, પ્રેમ લગ્ન કરનારા મોટા ભાગે દુખી થઈ જતા હોય છે. કારણ કે એકલા પ્રેમથી દાંપત્ય જામતું નથી. અને પ્રેમ છે ને એ તો પેલો રેશિયા જેવા કાર્ડિયોગ્રામ જેવો છે. ઊંચો જાય પાછો નીચો આવે, ઊંચો જાય પાછો નીચો આવે, ઊંચું જાય. એક ધારું ના થઈ શકે. કોઈ પણ લાગણીઓ, કોઈ પણ ઇમોશનલ લાગણીઓ છે એક ધારી ના રહી શકે. નીચે આવી જાય પાછી ઊંચે જાય, પછી નીચે આવે પછી ઊંચી જાય. અનુભવ કરવો હોય તો કરજો. જે દિવસે તમે તમારી પત્નીને સારામાં સારો દાગીનો ઘડાવી આપો છો કે સારામાં સારી સાડી લાવી આપો છો, રેશિયો ઉપર ગયો, હા હા હા, ગરમ ગરમ રોટલી પંખો, તમને એમ લાગે કે આ ખરેખર હો, પણ એક મહિનાથી એ વસ્તુ માગ માગ કરે છે ને તમે નથી આપતા, રેશિયો નીચે આવી ગયો. નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી, યાજ્ઞવલ્કી ઉપનિષદ. મૈત્રેયને કહે છે, મૈત્રેય આ પતિ જે વાલો લાગે છે પતિના કારણે નથી લાગતો. નવા અરે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. એ પતિ સુખ આપે છે, એની ઈચ્છાઓ પૂરી કરે છે, એના અરમાનો પૂરા કરે છે, એટલે એ વાલો લાગે છે. અને જે દિવસે એ ઈચ્છાઓ પૂરી નહીં કરે, અડચણરૂપ થશે, ઝેર ખવડાવી દેશે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલે કોઈ પણ પ્રકારની લાગણીઓ હોય એ કોઈ દિવસ એક ધારી ચાલી જ ન શકે. કાં તો નીચે જાય પછી ઉપર જાય, પછી નીચે જાય પછી ઉપર જાય. જો તમારે એને સતત ઉપર ને ઉપર રાખવી હોય તો સામેના પાત્રની અપેક્ષાઓ પૂરી કર્યા કરો. પતિ હોય તો પતિની, પત્ની હોય તો પત્નીની, એની અપેક્ષાઓ પૂરી કર્યા કરો તો પેલો રેશિયો ઉપર ને ઉપર રે. પણ હવે બધામાં તો એટલી તાકાત હોતી, બધામાં એટલી શક્તિ નથી હોતી. અને અપેક્ષાઓ પૂરી ન કરવા છતાં પણ જો એ રેશિયો ઉપર રહેતો હોય તો તમને કોઈ દૈવી પાત્ર મળ્યું છે. સામાન્ય માણસ નથી પણ એ કોઈ દૈવી પાત્ર છે. અને ખરેખર કેટલાક લોકો દૈવી જીવો હોય, એની કોઈ અપેક્ષા પૂરી ના થતી હોય પણ એનો રેશિયો ઉપર ને ઉપર જ રહેતો હોય, કદી એ નીચે ના થવા દે. એટલે આ રાજકુમારને પરણાવ્યો તો ખરો પણ એનું દાંપત્ય છે ને બરાબર જામતું નથી. રૂપથી દાંપત્ય જામે એ વાત ખોટી છે, માત્ર પ્રેમથી એ ના જામે. અને આ પણ વાત યાદ રાખજો, જ્યારે પણ કોઈના ઘરમાં દાંપત્ય જામેલું હશે
એનો 80% શ્રેય એની પત્નીને હશે. પુરુષના જમ પુરુષ પેઢી જમાવી શકે, પુરુષ ફેક્ટરી જમાવી શકે, એ તો બધું પુરુષ જમાવી શકે, દાંપત્ય તો સ્ત્રી જ જમાવી શકે. અને એ ક્યારે જમાવી શકે, એનામાં અમાપ સહન શક્તિ હોય ત્યારે. આ સહન પણ એક શક્તિ છે, એટલા માટે સહન શક્તિ શબ્દ લખ્યો છે. એ કેટલું સહન કરી શકે છે અને હસતા હસતા. અને એટલે જિંદગીમાં સૌથી દુર્લભમાં દુર્લભ કોઈ પ્રાપ્તિ હોય તો સારું માણસ મળવું, એનાથી વધારે દુર્લભ કંઈ નથી. પછી પતિ હોય, પત્ની હોય, માતા હોય, પિતા હોય, ભાઈ હોય, શેઠ હોય, નોકર હોય, સારું માણસ મળવું એનાથી વધારે જિંદગીમાં કશું જ દુર્લભ નથી. અને જો સારું માણસ મળ્યું તો ઝૂંપડામાં સ્વર્ગ છે, અને જો નબળું માણસ મળ્યું તો આલિશાન મહેલમાં પણ નરક છે, આલિશાન મહેલમાં પણ. અને સારું માણસ પુરુષાર્થથી મળે તો મેળવી લો. તમને જો એવું હોય કે સારું માણસ પુરુષાર્થથી મળી જાય તો મેળવી લો, તો કોઈ દુખી થાય તો કોઈ દુખી ના થાય. અમારે ચડોતરમાં છે ને અત્યારે ગ્રીન કાર્ડના લગ્ન થાય છે, રેશન કાર્ડના નહીં. રેશન કાર્ડવાળા બિચારા બધા એમને એમ બેઠા છે, 30, 35, 40, કોઈ ભાવ નથી પૂછતું. પણ ગ્રીન કાર્ડ જો આવ્યું અમેરિકાથી, લાઈન લાગે, લાઈન તમારે લાઈન. તમારો એક ઓળખીતો છોકરો 5-7 વર્ષ પહેલા આવેલો, અને એવી લાઈન લાગે, એવી રાતના 1:30 વાગ્યા સુધી બધા ઇન્ટરવ્યુ ચાલે. અને એ ઇન્ટરવ્યુ કરાવનાર એનો મામો પાછો, એ બધું અંદર વચ્ચે કડદા કર્યા કરે. 450 છોકરીઓ ફેલ કરી. કેટલી? 450 છોકરીઓ. તો મેં આવ્યો, મેં કહ્યું હદ થઈ ગઈ, 5 હોય 10 હોય જોવાની, 450 છોકરીઓ ફેલ કરી. તે મને કે હજુ આપણા લાયક કોઈ કન્યા મળતી આવતી નથી, કન્યા લાયક મળશે તો હું આ પાડી દઈશ. હવે તમે એને જો જુઓ ને તો શિંગોડું જુઓ કે જુઓ, બે હરખા એમ કલર એ શિંગોડાનો, અને ચહેરાનો આકાર એ બધો શિંગોડાનો. હવે મારી પાસે તો એ નાનો ઉછરીને મોટો થયેલો. મેં કહ્યું અલ્યા શિંગોડા, આ લાઈન જે લાગે છે તારા માટે નથી લાગતી, તારા ગ્રીન કાર્ડ માટે લાગે છે. અને અંતે પછી એને એક છોકરી પાસ કરી, પગે લાગવા આવ્યો. મેં કહું હવે તો પાસ થઈને? કે હા, બસ હવે કે જોઈએ એવી મળી એમ. બસ ત્યારે કીધું સુખી થાવ. 1 વર્ષ થતા થતા તો પેલી છોકરીએ હેરાન હેરાન કરી નાખ્યા. દુખી દુખી કે છોડાવો 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 છોડાવો, હવે આમાંથી છોડાવો. અને કેટલું વળતર લઈને પછી છૂટાછેડા થયા. તમારા પુરુષાર્થની પણ એક લિમિટ છે, એક સીમા છે. અને આ વાત જો તમે સ્વીકાર કરી શકતા હોવ તો ઈશ્વરની પ્રાર્થના કરો, તો ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ આમાં મારી બુદ્ધિ કશું કામ કરતી, જેમાં મારું કલ્યાણ હોય એવું તું કરાવજે. સામે આલિશાન મહેલ દેખાતો હોય પણ અંદર કસી કસાઈ બેઠા હોય, અને કસાઈ તમને દેખાતા ના હોય, ગુજરા કપડામાં હોય, તમે શું જોઈ જૂન જોવાના હતા? એટલે જિંદગીમાં કોઈ દુર્લભમાં દુર્લભ વસ્તુ હોય, સારું માણસ મળવું દુર્લભ છે, પણ આ બેયનું જામે જ નહીં. અને સૌથી મોટામાં મોટી જે એલર્જી છે ને, એ લાગણીઓની છે. કોઈને ફૂલની હોય, કોઈને કંઈ ગંધની હોય, કોઈને કંઈ એલર્જી હોય, કોઈને કંઈ એલર્જી હોય, પણ સૌથી તીવ્રમાં તીવ્ર એલર્જી જો હોય ને તો એ લાગણીઓની છે. તમને લાગણીઓની નફરત થઈ ગઈ છે, અને જેના સાથે નફરત થઈ છે એની સાથે 24 કલાક ભેગું રહેવું છે. દૂર દૂર રહેતા હોય તો વાત જુદી છે, પણ એના સાથે 24 કલાક કાઢવા છે. તમે કાઢશો કેવી રીતે? અસહ્ય વેદના એને કહેવાય.
એ લાગણીઓની નફરત છે. જેમ લાગણીઓનો પ્રેમ છે એમ લાગણીઓની નફરત પણ છે. એ રેશિયો ઉપર ચડીને એકદમ નીચે જાય પછી તમે રહી ન શકો. જે ભર્તુહરિ છે ને એ પિંગલા વિના એક મિનિટ રહી નતો શકતો. પિંગલા પિંગલા પિંગલા. એને રાજકારભાર કરવો હોય તો ના જાય. ના ના ના, તમે કરી લેજો, મંત્રીને કહે તમે કરી લેજો, મારે અહીંથી ખસવાનું મન નથી થતું. પણ જ્યારે એને ખબર પડી, ઓહો હો હો, યામ ચિંતયામી સતતમ મયી સા વિરક્તા, સાપ્યન્ય જનો ઇચ્છતિ જનોન્ય સક્તઃ, અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિ દન્યા, દિક્તામ ચ તમ ચ મદનં ચ ઇમાં ચ માં ચ. એ કથા તમે જાણો એટલે હું તમને કથા નહીં. પેલું અમર ફળ છે ને, ફરતું ફરતું વરી પાછું હતું ત્યાં ને ત્યાં આવી ગયું. પછી હવે આ ઘરમાં મારાથી એક મિનિટ નહીં રહી શકાય, એક મિનિટ નહીં રહી શકાય. આ લાગણીઓની નફરત છે, એલર્જી છે, અને એને ઘર છોડી દીધું. એની જે દશા છે ને એને બધા માણસો સમજી ન શકે. તમે જે અનુભવમાંથી ગુજર્યા નથી, જે અનુભવમાંથી તમે પાર નથી પડ્યા, એ અનુભવવાના તમે એને ન્યાય નહીં આપી શકો. એટલે આ બેયનું દાંપત્ય જેવું જામવું જોઈએ એવું ના જામ્યું. એમને સંતાન થયું. ઘણીવાર એવું બને, દાંપત્ય ના જામ્યું હોય તો સંતાને થાય, બધું થાય. એ તો શરીરનો ધર્મ છે ને, શરીરનું કામ છે. પણ દાંપત્ય માત્ર શરીરથી જામતું નથી. એટલે રાજાનો આ પ્રયત્ન છે, અને પાછા બે ખાનદાન છે, બંને ખાનદાન છે, એટલે પોતાની વાત બહાર લીક નથી થવા દેતા, જરાય બહાર વાત જવા નથી દેતા. બહારની દુનિયા એમ જાણે છે કે ઓહો કઈ સુખ છે, કઈ સુખ છે, કઈ સુખ છે, કેટલા સુખી છે. પછી તમે અંદર આવીને જુઓ તો ખબર પડે કેટલા સુખી છે. એટલે રાજા છે ને, રાજાએ પ્રયત્ન એવા કરેલા કે જેથી આ કોઈ પણ હિસાબે એને ઘર પ્રત્યે અણગમો ના થાય. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારા જીવનમાં જે મહત્વના વળાંકો આવતા હોય છે અને જે અચિંતાના આવતા હોય છે, પ્લાન પૂર્વકના નહીં, વિચાર પૂર્વકના નહીં, પણ પ્લાન વગરના અચિંતાના જે વળાંક આવતો હોય છે ને, એમાં તમારી પોતાની પરિસ્થિતિ પણ એક મહત્વનો ભાગ ભજવતી હોય છે. એ જ ઘટના બીજાના સાથે ઘટત નહીં થાય, એની પોતાની પરિસ્થિતિ પણ ભાગ ભજવતી હોય છે. એ પ્રસિદ્ધ છે, દશેરાનો દિવસ છે, ને દશેરાના દિવસે રાજાની સવારી નીકળે છે, રાજકુમારની સવારી નીકળે છે હાથી ઉપર બેસીને, ઈષ્ટદેવને કુળદેવને જે પોતાના હોય એને પગે લાગવા માટે. અને હું તમને બધાને કહું છું, વર્ષમાં ઓછામાં ઓછા એકાદ વાર તો પોતાના ઈષ્ટદેવને પગે લાગવા જરૂર જજો. રોજ જવાય તો વધારે સારું છે, રોજ ના જવાય ને રવિવારે જવાય તોય વધારે સારું છે, રવિવારે ના જવાય ને પૂનમે જવાય તોય વધારે સારું છે, પૂનમે ન જવાય તો બેસતા વર્ષના દિવસે તો જવું જ જોઈએ, બેસતું વર્ષ છે. વર્ષમાં એક વાર તો જ્યાં પોતાના ઈષ્ટદેવ હોય કુળ પરંપરાના એ જગ્યાએ પગે લાગવા જરૂર છે. અમારે ત્યાં બ્રાહ્મણો જયારે હાથ જોડ કરાવાય ને, ઈષ્ટ દેવતા અભ્યો નમઃ, કુળ દેવતા અભ્યો નમઃ, વાસ્તુ દેવતા અભ્યો નમઃ, બધાને નમસ્કાર કરાવે છે. દશેરાના દિવસે સવારી નીકળી છે. વચ્ચે પછી વાત યાદ આવી, કહી દઉં છું. એક સજ્જન મને એમ કે હું કોઈને પગે લાગતો જ નથી, આ તો ખાલી તમને જ પગે લાગ્યો. મેં કહું ફરી ભૂલ કરતો નહીં, પછો જો તું કોઈને જ નથી લાગતો તો પછી મને શું કામ લાગે છે. ના ના, કે આ તો ઠીક, જરા તમે મને ઠીક દેખાવ છો એટલે મેં કહું હમણાં ઠીક દેખાવું છું, કાલ પાછો ફરી પાછું રિવર્સ જવું પડશે, એના કરતા તારું વ્રત ચાલુ રાખને, પગે લાગજો. અમારે ત્યાં
નીતિકારે કહ્યું છે, અભિવાદન શીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિના ચત્વારી તસ્ય વર્ધ્યંતે આયુહ વિદ્યા યશો બલમ. જેને નમસ્કાર કરવાનું શીલ છે, અભિવાદન શીલસ્ય, વડીલ હોય તો પગે લાગે, કોઈ માતા જો હોય તો પગે લાગે, ઘરનો મોટું માણસ હોય તો પગે લાગે, બધાને પગે લાગે. અભિવાદન શીલસ્ય, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. નિત્યમ વૃદ્ધોપસેવિના, જો કેટલી સરસ વાત લખી છે, જે રોજ કોઈને કોઈ વૃદ્ધની સેવા કરે છે, કોઈને કોઈ વૃદ્ધની જે રોજ સેવા કરે છે, બાપા પગ દબાવી દઉં, બાપા માથું દબાવી દઉં, એવું નહીં બાપા ગળો દબાવી દઉં. નિત્યમ વૃદ્ધોપસેવિના, મારા એક ઓળખીતા ઉત્તર ગુજરાતમાં પટેલ હતા, દેવ થઈ ગયા, બહુ પૈસાદાર, બહુ પૈસાદાર, જરા નજીક આવ્યા, બહુ આત્મીયતા થઈ ગઈ. એ મેં એમને પૂછ્યું, મેં કહ્યું, હું જોઉં છું તમારામાં એટલી બધી બુદ્ધિ નથી દેખાતી જેટલી તમારા મુનિમમાં દેખાય છે, અને આ મોટાભાગના બધા શેઠોને લાગુ પડે છે. તમારે અનુભવ કરવો હોય તો કરી જોજો. પેલો 5-10 હજાર રૂપિયા ઉપર સહી કરતો હોય ને પેલો કરોડો કમાતો હોય, તો આટલી બધી લક્ષ્મી તમારા ઘરમાં આવી ક્યાંથી? કઈ એવી આવડત કે એવી હોશિયારી તો કઈ દેખાતી નથી. મને કે સ્વામીજી કહું, મેં કહો કે અમે લેવા પટેલ અને દૂરના ઇન્ટિરિયર ગામમાં રહીએ, પણ અમારા ગોળમાં અમારું ઘર જરા મોટું કહેવાય, એટલે ઉનાળાના દિવસોમાં અમારા ઘેર હંમેશા 25-25, 5-10, 15-20 મહેમાન રહ્યા કરે, કાયમ. વૃદ્ધો હોય, પાઘડી ખૂંટીએ ટાંગે ને 8-10 ખાટલા હોય, 1-2 હોકા ભરેલા હોય, ગુડગુડ 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 કર્યા કરે ને રે. અને મારા બાપા છે ને, મને હાજે કે જાઓ બેટા, હો પેલા બધા વૃદ્ધ પુરુષો છે ને, એમના પગ દબાવો, એમની અળૈયો વાંસામાં અળૈયો થઈ હોય ને, એ અળૈયો ફોડો. અમે બધા 8-10, 9-10 વર્ષના છોકરાઓ બધા 2-4 જઈએ, એમના પગ દબાવીએ, આમ નખથી વાંસો ઘસીએ, અને પેલા અડધી આંખ મીચીને એવા પડ્યા હોય કે બસ કે જ નહીં. અમને એમ થાય કે હવે ક્યારે આ બસ કે ને અમે છૂટી આવી, પણ એ બસ કે જ નહીં. મને કે સ્વામીજી, એ વૃદ્ધ પુરુષોની નાભીમાંથી જે આંતરડી નીકળીને એનો આ પૈસો છે, મારા પુરુષાર્થનો નથી, મારી અક્કલનો આ પૈસો નથી, એ તો પેલા વૃદ્ધ પુરુષોના આશીર્વાદનો પૈસો છે. નીતિકારને લખવું પડે, નિત્યમ વૃદ્ધોપસેવિના ચત્વારી તસ્ય વર્ધ્યંતે, એની ચાર વસ્તુઓ વધે છે, આયુહ વિદ્યા યશો બલમ, આ ચાર વસ્તુ વધે છે. એટલે ઘણા લોકો એમ સમજે કે આપણે તો કોઈને પગે લાગતા જ નથી, પગે લાગવાની જરૂર જ નથી, એ કોઈને પૂજ્ય શબ્દ વાપરતા જ નથી, કોઈના માટે પૂજ્ય શબ્દ વાપરતા નથી. તમારા માટે કોઈ પૂજ્ય છે કે નહીં? કોઈ પૂજ્ય નથી. એ જિંદગી ખોઈ બેસતા હોય છે. જિંદગીનું રહસ્ય નમ્રતામાં છે, અભિવાદનમાં છે, નમસ્કાર કરવામાં છે. અને અમારી જે વૈષ્ણવ પરંપરા છે ને, એ વૈષ્ણવ પરંપરાનો પહેલો એકડો શરૂ થાય છે, પેલો હાથ જોડે એના પહેલા તું હાથ જોડી દે, પછી એ જોડે પછી હું જોડું, નહીં એ નહીં એ નહીં, પણ એ હાથ જોડે એના પહેલા તું હાથ જોડી દે. એટલે હાથી ઉપર બહુ મોટી સવારી કાઢી છે, અને સવારીમાં એને ખાસ પ્રયત્ન કર્યો છે કે આ આપણા કુળદેવને નમસ્કાર કરે, વંદન કરે દર વર્ષના રિવાજ પ્રમાણે, અને પછી પાછો ઘેર આવે. અને કથા તો તમે જાણો એટલે હું તમને વિસ્તારથી નહીં કહું, મારે જે મુદ્દો કહેવો છે એટલે હું તમને આ ભૂમિકા કહું છું. પણ એની નજર જે ને સૌથી પહેલી નજર પડી ને, એક માણસ છે ને ખૂ 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 શ્વાસ ચડ્યો છે ને, શ્વાસ લેવાતો નથી એટલી ઉધરસ ચડી છે. એટલે પેલા રાજકુમારીને જર પડી અને કહ્યું કે આ માણસ ખૂખું ખૂખું કેમ કરે છે. એટલે મંત્રી હતો, મંત્રીએ કહ્યું, મહારાજ એ બીમાર છે, એને ઉધરસ ચડી છે. નહીં પેલો એક દમ કે એવો રોગ હોય ને, ઉટાંટિયા જેવો,
એ ચડે તો એનો પાછો શ્વાસ લેવાની જગ્યા ના હોય, એને એને બિચારો બહુ દુઃખી છે. પણ એ બીમાર કેમ છે? એ તો શરીર છે, શરીર હોય એને બીમારી હોય. ગાડી જૂની થાય પછી મર્સિડીઝ હોય તોય એને ગેરેજમાં જવું પડે, જવું પડે ને જવું પડે. નવી ગાડી હોય તો બરાબર છે, પણ જૂની થાય એટલે તો ગેરેજમાં જવું પડે. ઓહો, માણસ બહુ દુઃખી છે. હા, દુઃખી, બહુ દુઃખી છે. વળી પાછા થોડાક આગળ ચાલ્યા અને એણે આમ ઉપરથી જોયું તો એક માણસ છે ને બિલકુલ કાટખૂણે બેન્ડ વળી ગયો છે. હાથમાં લાકડી છે, બિલકુલ બેન્ડ વળી ગયો છે. ચાણક્ય એક બહુ સરસ વાત લખી છે, બહુ સુંદર વાત લખી છે. એક ડોશી છે ને 80-85 વર્ષે બિલકુલ વળી ગઈ. તમે જોજો કેટલો ફરક છે. પહેલા આવી ડોશીઓ મોટા ભાગે, ડોસાઓ ઓછા પણ ડોશીઓ બહુ જોવા મળતી ગામડામાં. હવે આ નવી સ્ત્રીઓ એવું નહીં થાય. બેમાં ફરક જોજો, સમયમાં ફરક જોજો. પેલી ડોશીઓને જે મેટરનિટી હોમનો જે લાભ મળવો જોઈએ ને એ મળ્યો જ નથી. પ્રત્યેક પ્રસૂતિ ગતમ તારુણ્ય મૌક્તિકમ, એનું યુવાવસ્થા ખતમ, એની યુવાવસ્થા ખતમ, એની યુવાવસ્થા ખતમ. હવે આ આજની સ્ત્રીઓ એટલી બેન્ડ નહીં વળી જાય. આજની સ્ત્રીઓ શું તો છે, પગ આવા જાડા ને જાડા. વજન ઉતારવું છે, વજન ઉતારવું છે, વજન ઉતારવું છે. હવે આ નવો પ્રોબ્લેમ થયો. પેલો પ્રોબ્લેમ જુદો હતો. પેલા વજન વધતું જ નતું, ખાવાનું હોય તો વજન વધે ને. એટલે એવી એક વૃદ્ધ ડોસો લાકડીએ બેન્ડ, કાટખૂણે બેન્ડ વળી ગયેલો. ચાણક્ય આવી એક ડોસીને જોઈને કટાક્ષ કર્યો છે, હે માજી, તમે આ જમીનમાં ને જમીનમાં શું જોયા કરો છો? આમ આમ ઊંચા થઈને જોતા નથી, આ જમીનમાં શું જોયા કરો છો? અને ડોશીએ જવાબ આપ્યો, ગતમ તારુણ્ય મૌક્તિકમ, મારી યુવાવસ્થાનું મોતી આ ધૂળમાં ખોવાઈ ગયું છે, હું ખોળું છું, ક્યાંય પડ્યું છે. ગતમ તારુણ્ય મૌક્તિકમ, જયારે હું આમ સીધી ચાલતી હતી ને ત્યારે નીચું જોતી જ નથી, ત્યારે નીચું જમીન હામું તો હું જોતી જ નથી, બાર બાર ગૌ સુધી. આવો એક વૃદ્ધને જોયો અને વૃદ્ધને જોઈને ઉભારો ઉભારો ઉભારો, આ કેમ વાંકો કેમ વળી ગયો છે? વૃદ્ધાવસ્થા છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. હા, વૃદ્ધાવસ્થા છે. વૃદ્ધાવસ્થા, મારે વૃદ્ધ થવું પડશે કે લાંબુ જીવવું હોય તો થવું પડે. જો લાંબુ ના જીવવું હોય તો વાત જુદી છે, પણ બધાને લાંબુ જીવવું છે. કોઈને જલ્દી મરી જવું? ચાલો ફરી પાછા આગળ ચાલ્યા અને આગળ ચાલ્યા તો જોયું તો એક માણસને તો બિલકુલ દોરડીથી બાંધેલો છે, જાણે નાસી ના જાય, જાણે છૂટી ના જાય. તમને મારી વાત ગમે કે ના ગમે, આપણે જે રીતે સ્મશાન યાત્રા કાઢીએ છીએ ને એ બરાબર નથી. એમાં બહુ મોટા સુધારાની જરૂર છે. કોઈ મુસલમાનો હોય એમનો જનાજો જતો હોય ત્યારે જોજો તમે, એકદમ શાંતિથી સરસ મજાનું ઉડાડેલું હોય અને ગમે તે જઈને ખભો આપે ને પાછો દુકાનમાં બેસી જાય, નાવા ધોવાની કોઈ માથાકૂટ નહીં. અને અહીંયા એટલા જોરથી પેલી કાથી લાવે ને, કાથી જાણે કા ઉઠીને પાછો ના આવે. મોટાભાગે ચિંતા એવું હોય કે જો ઢીલું બાંધશું તો પાછો ઊભો ના થઈ જાય ને પાછો ના આવી જાય. અને હંસો 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 હંસો, કેટલાક બીડા પીતા હોય ને, કોઈ વાતો કરતા હોય ને, કોઈ કંઈ કરતા હોય ને. નીતિકારે આપણા ત્યાં લખ્યું, શાસ્ત્રકારે લખ્યું છે કે તમે જતા હોવ ને સામેથી જો કોઈનું સ્મશાન યાત્રા આવતી હોય તો એક તરફ ઊભા થઈ જાઓ અને મરદાને નમસ્કાર કરો. એ ગરીબમાં ગરીબ માણસનું મળદું હોય ને તમે મોટા પૈસાદાર હો તો પણ એને પહેલી જગ્યા આપો.
પહેલી જગ્યા કોને કોને આપવી એ બતાવ્યું છે. વિદ્યાર્થીને પહેલી જગ્યા આપો. કોઈ વિદ્યાર્થી કોલેજ ભણવા જઈ રહ્યો છે એને જવા દો, એ બહુ મહત્વનું કામ કરી રહ્યો, એક તરફ ખસી જાઓ. કોઈ ગુણ ઉંચકીને જઈ રહ્યો છે, ભાર ઉંચકી 5 મણનું વજન છે, એને જગ્યા આપો. તમે ભલે મોટા માણસ હો પણ પેલો ગુણ ઉંચકીને જાય છે એને જગ્યા આપો. કોઈની જાન જતી હોય વરરાજા લગ્ન કરવા માટે એને જગ્યા આપો. એને ઓવરટેક ના કરાય, એ તમારો ઓવરટેક કરે, એને જગ્યા આપો. અને કોઈની સ્મશાન યાત્રા જતી હોય એને જગ્યા આપો, એને પગે લાગો. ભાઈ તું જાય છે, એક દિવસ મારે પણ તારા રસ્તે વહેલા મોડા જવાનું છે, જવાનું છે ને જવાનું જ છે. આ સંસ્કાર છે, આ સંસ્કૃતિ છે. એટલે પેલાને જોરથી બાંધેલો કાથી દોરડીથી, અને પછી સવારી આવતી હતી એટલે મળદું નીચે મૂકી દીધેલું. પેલા એ પૂછ્યું, ભાઈ આ શું છે? કે માણસ મરી ગયો છે. હે, મરી ગયો છે કા? પણ કેમ મરી ગયો છે? કે મરવું જ પડે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. ગીતા. અર્જુન જેનો જન્મ હોય એનું મૃત્યુ થવાનું, થવાનું ને થવાનું જ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. બીજો ભાગ છે. તો મરવું જ પડે. મરવું કોઈને ગમતું નથી. મારે મરવું પડે કા? તમારે બધાને મરવું પડે. દેવના દર્શન કર્યા, સાંજે ઘેર આવ્યો, પણ એનું મન ચકડોળે ચડી ગયું. ચકડોળે, મારે બીમાર નથી થવું, મારે વૃદ્ધ નથી થવું, મારે મરવું નથી, મારે અમર થવું છે, અમર થવું છે, અમર થવું છે. બહુ પ્રાચીન કાળથી આ અમર શબ્દ છે. અમરત્વની શોધ કરો, અમરત્વની શોધ કરો, અમરત્વની શોધ કરો, મારે અમર થવું છે. પણ હવે અમર થવું હોય તો કેવી રીતે થવાય? અને ઘણું મનોમંથન, 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 મનોમંથન. એક એક મુદ્દો યાદ રાખજો, જેમ બીજા બધા વંટોળિયા આવે છે એમ વિચારોના પણ વંટોળિયા આવે, અને વિચારોના એવા વંટોળિયા આવે, એવા વંટોળિયા આવે કે તમને ઊંઘવા ના દે, તમને જંપવા ના દે. જેને કદી વિચારોના વંટોળિયા આવ્યા જ નથી કે આવતા જ નથી, એમના જીવનમાં વળાંક ના આવે. પછી નિશાળમાંથી નિસરી જવું પાસરું ઘેર, પછી સીધું જીવન જીવે, એમાં કોઈ બહુ મહત્વનો વળાંક ના આવે. શું કરો છો? કે હીરાનો વેપાર કરીએ છીએ. કેટલા વર્ષથી? 50 વર્ષથી. કઈ વળાંક આવ્યો કે ના? ના, વળાંકને શું કરવો છે? આપણે ભલા અને આપણી પેઢી તો એનો ઇતિહાસ ના હોય. પાછો એનો ઇતિહાસ ના હોય એટલે એ વંટોળિયા વંટોળિયા વંટોળિયા. અમર થવું છે, અમર થવું છે, અમર થવું છે. અને એ સમયમાં જે સૌથી પ્રભાવશાળી દર્શન હતું એ સાંખ્ય દર્શન હતું. આજ આ પૂરા દેશ ઉપર કે પૂરી પ્રજા ઉપર પણ સમય સમય ઉપર અમુક દર્શનોનો પ્રભાવ ફેલાતો હોય છે. તમે 1947ની આજુબાજુ જુઓ તો આખા દેશ ઉપર ગાંધી દર્શન, ગાંધી દર્શન. ખાદી પહેરો, ખાદી પહેરો, ખાદી પહેરો. આખા દેશ ઉપર ગાંધીવાદ, ગાંધીવાદ. પછી વિનોબા આવ્યા, પછી પાછું ભૂસાઈ ગયું બધું, આખું બધું ભૂસાઈ ગયું. પશ્ચિમમાં છે તો માર્ક્સ, સામ્યવાદ, સામ્યવાદ, સામ્યવાદ. જેને માસ ચિંતન કહેવાય, સમૂહ ચિંતન કહેવાય. આખી પ્રજાને વાળનારું એક ચિંતન, પ્રભાવશાળી. એ વખતમાં સૌથી વધુ પ્રભાવશાળી દર્શન હતું ને એ સાંખ્ય હતું. અને સાંખ્ય દર્શન છે એને એવા બીજ રોપેલા કે આખો સંસાર દુઃખમય છે. દુઃખમેવ સર્વમ વિવેકિનઃ. જે વિવેકી પુરુષ છે એના માટે તો જેને તમે સુખ કહો છો એ સુખ પણ દુઃખરૂપ જ છે.